أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا من اسمه دواء وذكره شفاء. جیسا کہ آپ سب کو معلوم ہے کہ جس تیزی کے ساتھ یہ کرونا کی بلا اور کرونا کی وبا پھیل رہی ہے, اس وبا کو دیکھتے ہوئے آج جماعت کی ایک میٹنگ جو سماج کے ڈاکٹر حضرات ہیں اور یہاں کے جو جماعت کا اگریسر بورڈ ہے ان کے ساتھ ایک میٹنگ ہوئی ہے, اور ان ڈاکٹروں کی جو رائے اور مشورہ اور ساتھ ہی ساتھ جو جماعت کے اگریسر بورڈ کے افراد کی صلاح اور مشورہ, اس کے مطابق جو گائیڈ لائن دی جا رہی ہے, گزارش یہ ہے کہ اسی کے مطابق ہم آگے تمام امور انجام دیں, مسجد میں, امام باڑے میں اور باقی اپنی پرسنل لائف یعنی گھروں میں بھی ان تمام چیزوں کا پالن کریں. اس سلسلے میں ہمارے قریب میں ڈاکٹر صاحب بیٹھے ہوئے ہیں. ڈاکٹروں کی جو رائے ہے اور اس وقت کے جو اس مرض کو لے کے جو خطرات ہیں وہ آپ کی خدمت میں ڈاکٹر صاحب پیش کریں گے. السلام علیکم ایوری ون. જેવી રીતના મૌલાના સાહેબે જે કીધું છે, આજે અમારે અહીંયા અમે લોકો સલીમભાઈ વર્તેજી સાહેબ અને જમાતના અગ્રેસર સાથે જે મિટિંગ થઈ છે અમારા ડૉક્ટર ભાઈઓ સાથે, એમાં અત્યારે જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે એ એટલી ઝડપથી વધી રહ્યું છે કે એ દિવસો દૂર નથી કે ઘરમાં એક એક માણસ ઓલમોસ્ટ સંક્રમિત થઈ ગયો હશે જો આપણે ધ્યાન નહીં આપીએ તો. જો આપણે એની જે ગાઈડલાઇન સરકારી ગાઈડલાઇન પ્રમાણે જે આપણે જે ફોલો નહીં કરીએ એને ગાઈડલાઇનને, તો એ દિવસો દૂર નથી કે આપણામાંથી મોટાભાગના કોરોનાથી સફર થતા હશે. આનાથી બચવા માટે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઇઝેશન, આ બેઝિક ત્રણ છે એનું સ્ટ્રિક્ટલી ફોલો કરો. અને અમારે જે પ્રમાણે આજે જે આપણા સલીમભાઈ વકીલજી અને મૌલાના સાહેબ સાથે જે નક્કી થયું છે એ પ્રમાણે કે નમાજ કરતી વખતે એવું ડિસાઇડ કર્યું છે કે 65 વર્ષથી ઉપરના જે લોકો હોય અને 14 વર્ષથી નીચેના હોય એ લોકો સ્ટ્રિક્ટલી નમાજમાં આપણા ન આવે, નમાજમાં ન આવે. બીજું, જે લોકો ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે કોઈ કેન્સરની દવા લેતા હોય, ટ્યુબરક્યુલોસિસની દવા લેતા હોય અથવા તો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, એવા કોઈ પણ ઉંમરના દર્દીઓએ નમાજમાં આવવું નહીં પ્લીઝ, જેથી કરીને આપણે એ લોકોને સંક્રમિત થતાં રોકી શકીએ. બીજા જે થોડા ઘણા અમે લોકોએ નક્કી કર્યું છે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, પછી અમારે કોઈને મતલબ હોમ કેર કોઈને જરૂર પડે અને આપણે આપવું પડે ઓક્સિજન સિલિન્ડર હાથે દીધું, તો અમે એક પ્રોટોકોલ નક્કી કર્યા પ્રમાણે અમે એક સર્ક્યુલર વોટ્સએપ મારફતે મૂકશું આપ સૌ લોકોને, જેથી કરીને તમે ફોન ઉપર અમારા ડૉક્ટર લોકોનો કોન્ટેક્ટ કરી શકો. બીજી થોડી ઘણી જે બાબત છે તે આપણા પ્રેસિડેન્ટ સાહેબ સલીમભાઈ વર્તેજી આપણને સમજાવશે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જેમ મૌલાના તકીક સાહેબે તથા ડૉક્ટર સજ્જદભાઈ લાખાણીએ આપને વાત કરી કે આજે અમે મિટિંગ કરી જમાતના અગ્રેસર બોડી તથા સલાહકાર બોડી અને ડૉક્ટર સાહેબોની વચ્ચે જે કાંઈ અમે લોકોએ નક્કી કર્યું છે જે હું આપની સમક્ષ અત્યારે રજૂ કરું છું. ખાસ મસ્જિદની અંદર આવતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે, અને એ જ જે છે 14 વર્ષથી નીચેના બચ્ચાઓને અને 65 વર્ષથી ઉપરના લોકોએ મસ્જિદમાં ન આવવા વિનંતી કરવામાં આવે છે. તેમજ ડાયાબિટીસ એ તો કોઈ પણ બીજી બીમારી, તાવ, ઉધરસ, શરદી, ઝાડા ઉલટી, એ લોકો પણ ન આવે તેવી અમને વિનંતી કરીએ છીએ. જેના ઘરની અંદર COVID-19 કોઈ પેશન્ટ હોય એ લોકોએ પણ મસ્જિદમાં ન આવે એવી વિનંતી કરીએ છીએ, અને ખાસ કરીને સેનિટાઇઝ કરીને જ મસ્જિદમાં આવો. ખુરશી અને ટેબલ જે આપણે રાખીએ છીએ બુઝુર્ગો માટે એ અત્યારે હટાવી લેવાની અમારા ઉપર ફરજ પડી છે, એટલે ખુરશી ટેબલ અમે હટાવી લઈએ છીએ, અને સોશિયલ ડિસ્ટન્સની સાથે જ નમાજ પડવાની રહેશે. અને એ જ રીતે કોઈ મજલિસનો પ્રોગ્રામ હશે ત્યારે પણ લોકોએ જ્યારે બેસો ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને જે આપણે આપણા નવા ગાલીચા પાથર્યા છે એ પણ ઉપાડી લેવામાં આવશે, અને ફિનલ લગ્ન પ્રસંગે જ્યારત અથવા તો 40મો અથવા કોઈ પણ સુફરાની ન્યાજ હોય ત્યારે કમ્પલસરી ડિશમાં જે આપણી જમાત અત્યારે આપણી પાસે છે એ ડિશોમાં જ જમવાનું રહેશે.
એવી અમે તમને બધાને ગુજારિશ કરીએ છીએ. તો ખાસ કરીને દરેક બંધ મોમિન ભાઈઓને અમારી નમ્ર વિનંતી છે કે જે આ કંઈ ડિસિઝન અમે લઈ રહ્યા છીએ એ જમાતના મોમિનોના હિતમાં લઈ રહ્યા છીએ, માટે પૂરો સાથ અને સહકાર આપશો એવી અમે આપની પાસે આશા રાખીએ છીએ. સલામ આલેકુમ.